पहला विद्यार्थी मित्रों धोरण चार विषय रंगपूर्णी रंगपूर्णी चौपड़ी में तमारे पाना नंबर 24 खोलवानू छे। छेल्ला वीडियो में आपणे पाना नंबर 23 सुधी पूर्ण कर्युं हतुं अने तमे तेनुं गृह कार्य पण पूर्ण करी दीधुं हशे, है ने बाळको? तो हवे आजे तमारे खोलवानुं छे पाना नंबर 24 छे, मां शुं लखेलुं छे? फळोना चित्रमां रंग पूरो। अहीं तमने नीचे विविध फळ आपेला छे, बाळको कया कया फळ आवे? एप्पल एटले के सफरजन, द्राक्ष, नाशपती, पछी चीकू, तरबूज वगैरह जेवा फळो आवे छे, तेमांथी तमने अहीं सफरजन, नाशपती अने द्राक्ष आपेली छे। तो बाळको सफरजन केवा कलरनुं होय छे? लाल कलरनुं होय छे, एटले के रेड कलरनुं। तो मैं अहीं तमने रेड कलर पूरीने बतावेलो छे, तो तमारे पण अहीं लाल कलर पूरवानो छे। तेना पछी छे नाशपती, तो नाशपती तो पोपटी रंगनुं होय छे, तो अहीं मैं पोपटी रंग पूरीने बतावेलो छे, तमारे पण अहीं पोपटी रंग पूरवानो छे। જ્યારે દ્રાક્ષ છે તે કાળા અને લીલા બંને રંગની હોય છે, તો તમે બેમાંથી ગમે તે રંગ પૂરી શકો છો બાળકો, તમને જે ગમે તે તમે દ્રાક્ષમાં રંગ પૂરી શકો છો। અહીં મેં તમને પોપટી રંગ પૂરીને બતાવેલો છે, તો અહીં આપણે વિવિધ ફળના ચિત્રમાં રંગ પૂરી દીધો છે, સફરજન, નાશપતી અને દ્રાક્ષ। તો પાના નંબર 24 છે તે પૂર્ણ થાય છે। હવે આપણે જોઈએ તેના પછી પાના નંબર 25, તો અહીં શું કરવાનું છે બાળકો? દિવાળી કાર્ડનું ચિત્ર ટપકા વડે દોરો અને રંગ પૂરો। તો બાળકો નીચે તમને એક સુંદર મજાનું દિવાળી કાર્ડ આપેલું છે, તો સૌપ્રથમ આપણે જે દિવાળી કાર્ડ છે તે ટપકા વડે દોરવાનું છે। તો સૌપ્રથમ તમારે કાળા રંગની મદદથી આખું દિવાળી કાર્ડનું ચિત્ર દોરી દેવાનું છે। અહીં તમને દિવાળી કાર્ડનું એક પેજ હોય તેવું ચિત્ર આપેલું છે, અને વચમાં તમને સુંદર મજાનો દીવો દોરીને આપેલો છે, અને અહીં શું લખેલું છે? શુભ દીપાવલી લખેલું છે। શુભ દિવાળી, દીપાવલી એટલે કે હેપી દિવાળી, આપણે દિવાળી કાર્ડ બનાવી રહ્યા છીએ, જેથી કરીને અહીં શુભ દીપાવલી લખેલું છે। તો તમારે પણ સૌપ્રથમ બધા ટપકા જોડી દેવાના રહેશે, અને પછી અંદર સુંદર મજાના રંગો પૂરવાના છે। દીવામાં તમે તમારી રીતના રંગોમાં ફેરફાર કરી શકો છો, અને મેં દિવાળી કાર્ડનો જે પેજ છે તેમાં મેં અહીં કલરથી સ્ટાર દોરેલા છે, તો તમે કોઈ પણ ડિઝાઇન દોરી શકો છો। તો આવી રીતના તમારું દિવાળી કાર્ડ પણ પૂર્ણ થઈ જશે। તેના પછી જોઈએ પાના નંબર 26, તેમાં તમને શું આપેલું છે? સિંહનું ચિત્ર ટપકા વડે દોરો અને રંગ પૂરો। બાળકો નીચે તમને એક સિંહનું ચિત્ર આપેલું છે, તો તે સૌપ્રથમ આપણે ટપકા વડે દોરી દઈશું, આપણે કાળા રંગની મદદથી દોરવાનું છે બાળકો। બાળકો તમારે પણ વ્યવસ્થિત રીતે ટપકા જોડીને દોરવાનું છે સિંહનું ચિત્ર। બાળકો સિંહ છે તે જંગલનો રાજા કહેવાય છે, તમે બધા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો તો તમે બધાએ સિંહ જોયો હશે। બાળકો આવી રીતના સિંહનું જે આખું ચિત્ર છે તે ટપકા વડે દોરી દેવાનું છે। હવે આપણે સિંહની પૂંછડી દોરીશું। તો બાળકો આ સિંહનું ચિત્ર છે તે ટપકા વડે દોરાઈ ગયું છે। હવે તમારે સિંહના ચિત્રમાં જાતે રંગ પૂરવાના રહેશે, તો તે તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે બાળકો। હવે તેના પછી જોઈશું પાના નંબર 27, રમતના સાધનો। બાળકો નીચે તમને વિવિધ રમતગમતના સાધનો આપેલા છે, જો અહીં તમને હોકીની સ્ટિક આપેલી છે અને તેની સાથે બોલ પણ આપેલો છે, અહીં તમને ફૂટબોલનો બોલ આપેલો છે, તેના પછી અહીં તમને ટેબલ ટેનિસ રમવા માટેનું જે છે તે રેકેટ અને બોલ પણ આપેલો છે બાળકો, આ રગ્બી રમવા માટેનો બોલ છે બાળકો। તો બાળકો આ રમતગમતના જે સાધનો છે તેમાં તમારે રંગ પૂરવાના રહેશે, આવી રીતના પાના નંબર 27 પણ પૂર્ણ થાય છે। તેના પછી જોઈએ આપણે પાના નંબર 28, દ્રશ્ય ચિત્ર ટપકા વડે દોરો અને રંગ પૂરો। બાળકો નીચે તમને સુંદર મજાનું દ્રશ્ય ચિત્ર આપેલું છે, તો સૌપ્રથમ આપણે તે ટપકા વડે જોડી દઈશું, અને આ જે દ્રશ્ય ચિત્ર છે તે દોરી લઈએ આપણે। તો મેં અહીં કાળા રંગનો ઉપયોગ કર્યો છે ચિત્ર દોરવા માટે।
બાળકો તમારે પણ આવી રીતના વ્યવસ્થિત રીતે આ જે દ્રશ્ય ચિત્ર છે તે દોરીને પૂર્ણ કરવાનું છે। અહીં તમને એક ઝાડ દોરીને બતાવેલું છે। ઝાડ છે તે દ્રશ્ય ચિત્રમાં અડધું જ દેખાય છે બાળકો। પછી અહીં એક સુંદર મજાનું શું બેઠું છે બાળકો, મોર બેઠો છે। હવે આપણે તેને પણ ટપકા વડે દોરી દઈએ। અહીં નીચે તમને ઘાસ આપેલું છે। બાળકો અહીં એક દ્રશ્ય ચિત્ર જે છે તે આપણે ટપકા વડે દોરીને પૂર્ણ કરી દીધું છે। હવે તમારે દ્રશ્ય ચિત્રમાં સુંદર મજાના રંગો પૂરવાના રહેશે। તમે પર્વતમાં કથ્થઈ રંગ, ઝાડવામાં લીલો અને મોરમાં તમને ખબર જ છે મોર કેવા રંગનો હોય છે અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે પણ તમને બધાને ખબર છે, તો તેમાં તમારે સુંદર મજાના રંગો પૂરવાના રહેશે। તો બાળકો તમારે રંગપૂરણીની બુકમાં પાના નંબર 28 સુધી ગૃહકારીમાં પૂર્ણ કરવાનું રહેશે।